એકજ નાની ફૂંક વહે ને એક બંસરી વાગે, એકજ પીંછું રંગ ભરે ને દ્રશ્ય સજીવન લાગે। નમસ્કાર મિત્રો, હું છું ખેલન નાગર અને તમે સાંભળી રહ્યા છો ડોક્ટર શરદ ઠાકર દ્વારા લિખિત રણમાં ખીલ્યું ગુલાબનું દિવ્ય ભાસ્કરમાં રવિવાર 19 માર્ચ 2023 ના રોજ પ્રસિદ્ધ થયેલો અંક। ઇનાયત રૂવાલાને જેણે જોયું હોય એને રૂવાલાને બદલે ઇનાયત રૂપવાલા કહીને જ બોલાવતા હતા। કોલેજમાં બધા યુવાનો એના પ્યારમાં પડી ચૂક્યા હતા, પણ એ તમામને આઘાત ત્યારે લાગ્યો જ્યારે એમને જાણ થઈ કે ઇનાયત તો કોમર્સના સ્ટુડન્ટ યકીન શાહના પ્રેમમાં પડી ગઈ છે। પ્રેમ આંધળો હોય કે નહીં, પણ આ કિસ્સામાં પ્રેમિકા તો આંધળી જ છે એવું બધાને લાગ્યું। ઇનાયત સાયન્સ શાખાની રેન્કર સ્ટુડન્ટ હતી, યકીન કોમર્સ શાખાનો લાસ્ટ બેન્ચર હતો। ઇનાયત રૂપાળી, સુરેખ, કાકડી જેવી કાયા ધરાવતી કમનીય કામિની હતી। યકીન ચારે બાજુથી ફૂલી ગયેલો હતો, પણ પ્રેમમાં ક્યાં કોઈ આવું બધું જુએ છે। જો મમ્મી પપ્પાએ આવો મુર્યો બતાવ્યો હોત તો ઇનાયતને પહેલી નજરમાં જ એને રિજેક્ટ કરી દીધો હોત। પોતે પસંદ કર્યો એટલે યકીન સર્વગુણ સંપન્ન બની ગયો। સાતમા માળેથી કોઈ વ્યક્તિ આંખે પાટા બાંધીને પડતું મૂકે એવી જ રીતે ઇનાયતે પ્રેમના કૂવામાં છલાંગ લગાવી દીધી હતી। ખુદ યકીનના મિત્રો આવીને ઇનાયતને ચેતવી ગયા હતા, ઇનાયત બીજું બધું જવા દે, પણ તારા મેરેજ આલ્બમનો તો વિચાર કર, તમારા બંનેના એક પણ ફોટો સારો નહીં આવે। ઇનાયતને સમજાતું ન હતું કે આ બધા આવું શા માટે કહેતા હતા। એને તો યકીન ભારે હેન્ડસમ લાગતો હતો, બીજો એક મિત્ર ખાનગીમાં આવું કહી ગયો હતો। યકીન ચારિત્રની બાબતમાં જરા ઢીલો ખરો હો, તપાસ કરીને પછી નિર્ણય લેજે। તપાસ તો એ કરે જેને આવી વાત માનવી હોય। ઇનાયત તો આવું કંઈ સાંભળવા માટે પણ તૈયાર ન હતી, તેમ છતાં એકવાર એણે દાણો ચાંપી જોયો હતો। યકીન, મેં એવું સાંભળ્યું છે કે છોકરાઓ બધા જ લફરાબાજ હોય છે, આ વિશે તારું શું માનવું છે? યકીને સાવધાની ભર્યો જવાબ આપ્યો હતો, વાત સાચી છે, મારા લગભગ બધા મિત્રો એવા જ છે, પણ હું એવો નથી, એટલે તો તને ક્યારેય મારા મિત્રો સાથે ઇન્ટ્રોડ્યુસ નથી કરતો। એ બદમાશો જે જગ્યા ઊભા હોય ત્યાંથી તને લઈને પણ પસાર નથી થતો, રસ્તો બદલાવી નાખું છું। મારા જેવા સંસ્કારી છોકરાઓ ખૂબ ઓછી સંખ્યામાં હોય છે, પણ સાવ નથી હોતા એવું નથી, પ્રેમીએ કહ્યું અને પ્રેમિકાએ સ્વીકારી લીધું। યકીને પોતાની એક છબી બનાવીને ઇનાયતની સામે રજૂ કરી દીધી, જે પૂરેપૂરી ઉજળી હતી, એમાં ક્યાંય એક પણ કાળો ડાઘ રહેવા દીધો ન હતો। મમ્મી પપ્પાના પ્રખર વિરોધ વચ્ચે ઇનાયતે યકીન સાથે લગ્ન કરી નાખ્યા। લગ્ન કર્યા પછી 1-1.5 મહિનામાં જ સત્ય સામે આવી ગયું। જેને હીરો સમજીને લગ્ન કર્યા હતા એ તો વિલન નીકળ્યો। ઇનાયતને પહેલો આંચકો ત્યારે લાગ્યો જ્યારે એક મધરાત્રે મોડેથી ઘરે આવેલો યકીન એને ચૂમવા ગયો, ત્યારે સિગારેટના ધુમાડાની તીવ્ર દુર્ગંધથી ઇનાયતનું મોઢું કડવું થઈ ગયું। ઇનાયતે ધક્કો મારીને પતિને દૂર હડસેલી દીધો અને પૂછ્યું, તમે સિગારેટ પીવો છો? હા, યકીન લાજવાના બદલે ગાજ્યો, સિગારેટ હું રોજ પીવું છું અને શરાબ ક્યારેક ક્યારેક, હું મરદ છું એટલે પીવું છું। આઘાત પામેલી ઇનાયતથી પૂછાઈ ગયું, તમારી મર્દાનગી તમારી પાસે બીજું શું શું કરાવે છે એ પણ કહી નાખો। યકીનનો ચહેરો લાલ ગુમ થઈ ગયો, એને ઇનાયતનો ચોટલો પકડીને ત્રાડ પાડી, મારી મર્દાનગીનો પુરાવો જોગો છે તારે? મારી મર્દાનગીનો? દિવાલ સાથે અથડાવીને શિફોનની જેમ તારું માથું વધેરી નાખીશ, મને ટોકવાની કે રોકવાની કોશિશ ન કરતી? ઇનાયત ડરી ગઈ। જગતભરના પતિઓએ એક વાત જાણી લેવાની જરૂર છે, બાયોલોજીકલી સ્ટ્રોંગ હોવાના કારણે તમે તમારી પત્નીને ડરાવી શકવામાં અવશ્ય સફળ થઈ જશો, પણ એટલું યાદ રાખજો કે સ્ત્રી પછી ક્યારેય તમને ચાહશે નહીં, પ્રેમ પામવો હોય તો પ્રેમ આપવો પડે। આ ઘટના પછી યકીન અને ઇનાયતના પ્રેમ લગ્નમાંથી માત્ર લગ્ન રહ્યું અને પ્રેમ ઉડી ગયો। ઇનાયત સમજી ગઈ હતી કે આ લગ્ન જીવનમાં હવે રસ જેવું કશું રહ્યું નથી। એ કોઈ હિંમત ભર્યો નિર્ણય લે ત્યાં સુધીમાં તો એને મોર્નિંગ સિકનેસ શરૂ થઈ ગઈ, પિયરમાં જઈ શકાય એવું ન હતું, મમ્મી પપ્પા નારાજ હતા, આર્થિક રીતે પગભર ન હોય એવી ગૃહિણીઓને પતિના અત્યાચારોનો ભોગ બનીને રહેવું પડે છે,
कपरी मानसिक स्थिति वच्चे 9 महीना पसार करीने आखरे इनायते दीकराने जन्म आप्यो। आ 9 महीना दरम्यान यकीन बीजी एक स्त्रीना प्रेममां बंधाई गयो हतो। एना पुरावा यकीनना मोबाइलमांथी मळी आवे। ऊंटनी पीठ ऊपरनुं आ अंतिम तणखलुं हतुं। इनायते एनी बेस्ट सहेलीने कह्युं, हूँ यकीनने डिवोर्स आपीने नवेसरथी मारी जिंदगी गोठवा मांगू छुं। सहेलीए साची सोना मोहर जेवी वात करी। आ निर्णय तारे प्रेग्नेंट बनता पहला लई लेवो जोईतो हतो। दीकराना जन्म पछी बधुं बदलाई गयुं छे। ते तारी जातने लग्नना पिंजरामां बंद करी देईने पिंजरानी जाळी ऊपर मासूम दीकराना नामनुं ताळुं वासी देईने तारा ज हाथे ताळानी चावीने दरियामां फेंकी दीधी छे। तू मां बन्या पछी पण आकर्षक लागे छे, तने बीजो पुरुष मळी जशे, पण तारा दीकरानुं शुं? इनायत आ मुद्दा पर दिवसों सुधी विचार करती रही। नवो पति कदाच एना दीकराने स्वीकारवा तैयार थाय पण खरो, कदाच न पण थाय। डिवोर्स आपती वखते कोर्टमां यकीन बीजा लग्ननुं कारण दर्शावीने दीकरानो कब्जो पिताने सौंपाय एवी मांगणी करे तो शुं थाय? पोताना देहना ज एक अंशने छोड़ीने स्वर्गनुं सुख माणवुं होय तो ए शुं कामनुं? दीकरो अंश 1 वर्षनो थयो त्यारे इनायत एने लईने पतिथी अलग थई गई। डिवोर्स आप्या वगर एने अलग रीते डिवोर्स लई लीधा। पति साथेनो तमाम संपर्क कापी नाख्यो। ए भणेली हती एटले नौकरी शोधवामां तकलीफ न पड़ी। 1 वर्षना अंशने मकान मालिक दादा दादी प्रेमपूर्वक साचवता हता। संघर्षनो समय शुरू थयो अने 1.5 दायका सुधी चालतो रह्यो। आटला वर्षो दरम्यान इनायतनी सामे कोई शारीरिक आर्थिक के सामाजिक प्रलोभनो नहीं आव्या होय एवुं तमे मानो छो? एनी साथे काम करता एना अधिकारीओ पड़ोशमां रहता तेमज यकीनना मित्रोमांथी केटलाय पुरुषोए आ रूपाळी मैनाने जाळमां सपडावा माटे दाणा नाखी जोया, पण आ चरित्रवान पंखणीए कोईनो दाणो चांचमां लीधो नहीं। एनुं मुख्य ध्येय अंशने श्रेष्ठ उछेर आपवानुं रह्युं। आ 15 वर्ष दरम्यान यकीने छूटाछेड़ा मेळववा माटे असंख्य वार धमपछाड़ा कर्या। इनायत डिवोर्स आपवाना मूडमां न हती। पोतानी जिंदगी बर्बाद करनार पुरुष आसानीथी बीजी वार लग्न करीने गोठवाई जाय एवी छूट आपवा जेटली इनायत उदार न हती। अत्यारे इनायत जिंदगीना त्रिभेटा पर आवीने ऊभी छे। अंश अभिनयना क्षेत्रे काठू काढी रह्यो छे। भणवामां खूब तेजस्वी छे। भविष्यमां स्पर्धात्मक परीक्षा आपीने कलेक्टर बनवा मांगे छे। स्पोर्ट्समां ए राष्ट्रीय स्तरे रमी रह्यो छे। आ थई त्रिभेटानी एक केडी। बीजी केडी पर यकीन ऊभो छे। ए हवे पाश्चातापमां आंसु सारीने इनायतनी माफी मांगी रह्यो छे। ત્રીજી કેડી પ્રેમ અને નવા સંસારની દિશામાં ખુલી રહી છે। વર્ષો પહેલા સ્કૂલમાં સાથે ભણતો પ્રિયમ નામનો મિત્ર દાયકાઓ પછી ઇનાયતને મળીને કહે છે, તું મને ગમે છે। સ્કૂલમાં ભણતા હતા ત્યારે પણ ગમતી હતી, હું તને કહી ન શક્યો। દુઃખી લગ્ન જીવનમાંથી મુક્તિ મેળવીને તારી પાસે આવ્યો છું, આપણે પરણી જઈએ। ઇનાયતે અંશની સામે પ્રિયમનો પ્રસ્તાવ રજૂ કર્યો। 16 વર્ષનો અંશ એની ઉંમર કરતાં ઘણો વધારે મેચ્યોર છે। એણે કહ્યું, મમ્મી ઇટ્સ યોર લાઈફ, તું તારો નિર્ણય લઈ શકે છે। મારા પપ્પાએ તને કોઈ વાતનું સુખ નથી આપ્યું। જો પ્રિયમ અંકલ તને બધું સુખ આપવાના હોય તો તું જઈ શકે છે। હવે મારી વાત કરું, મારા પપ્પા બાયોલોજીકલી મારા પપ્પા છે। મારી રગોમાં એમનું રક્ત વહી રહ્યું છે। બ્લડ ઇઝ થીનર ધન વોટર। તું પતિ બદલાવી શકે છે, હું પિતા નહીં બદલાવી શકું। હું તારી સાથે રહેવા નહીં આવું, હું એકલો રહીને। ઇનાયત અંશને વળગી પડી, રડતા રડતા બોલી, બેટા જ્યાં તું ત્યાં હું, પતિ અને પ્રેમીને છોડી શકું છું પણ મારા અંશને નહીં। હું આશા રાખું છું કે તમને આ વાર્તા ગમી હશે અને તમે તમારા તમામ મિત્રો સાથે આ વાર્તાને શેર કરી અને મહત્તમ લોકો સુધી પહોંચાડી શકશો। धन्यवाद। थैंक यू।